અમદાવાદ પૂર્વ બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર રોહન ગુપ્તા, જેમણે ચૂંટણી લડવાનું કરી દીધો ઇનકાર. ગઈકાલે પત્ર લખી રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચી અને કારણ આપ્યું પિતાની નાદુરસ્ત તબિયત. રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તા વર્ષોથી કોંગ્રેસની સાથે જોડાયેલા હતા. ગઈકાલે જ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને તેઓ નહોતા ઇચ્છતા કે પુત્ર રોહન ગુપ્તા કોંગ્રેસમાંથી ચૂંટણી લડે. રોહન ગુપ્તાનું કહેવું છે કે મારી ઈચ્છા તો છે ચૂંટણી લડવાની, પરંતુ પિતાની સામે મજબૂર છું. રોહન ગુપ્તા અનુસાર ગઈકાલે આ વાતને લઈ અને પિતાની સાથે ઝઘડો થયો હતો, જેમાં પિતા બેભાન થઈ જતા હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં તેમણે મારી સામે શરત મૂકી કે લેખિતમાં ચૂંટણી ન લડવાની ખાતરી આપ તો જ દવા કે ઇન્જેક્શન લઈશ. તેથી પિતાની જીદની સામે તેણે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો. અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કરતા કોંગ્રેસ મૂંઝવણમાં મુકાઈ ગઈ. આ બેઠક પરથી શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. જો કે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં હિંમતસિંહે ચૂંટણી ન લડવાના સંકેત આપ્યા. હિંમતસિંહ અનુસાર હાલ તેમની પાસે શહેર પ્રમુખની જવાબદારી ઉપરાંત અમદાવાદની બંને બેઠક ખેડા ગાંધીનગરની પણ જવાબદારી છે. પાર્ટી જેને પણ ઉમેદવાર બનાવશે તેને જીતાડીશું. હું સેન્સિટિવ માણસ છું. મને કોઈ એક વોટ્સએપ મોકલ્યો, એક કહેવાતા નેતા જેણે 2002માં પાર્ટીની પથારી ફેરવી નાખી, જેના કારણે પાર્ટી હારી, આજે મને ગદ્દારીનો મેસેજ આપે છે. અને એમની મારા પિતા જોડે વ્યક્તિગત મૈત્રી હોવા છતાં પણ આ પરિસ્થિતિમાં જે પ્રકારની મેં ટ્વીટ જોઈ છે, હું એમને કહેવા માંગીશ કે તમે જોડે ના ઉભા રહી શકતા હોય, એટલીસ્ટ માનવતાના ધોરણ જયારે હું પાસ થઈ રહ્યો છું, આ પ્રકારના ધંધા